પાવી જેતપુર તાલુકાના ચુડેલ ગામે 8 ફૂટ લાંબો અજગર દેખાયો હતો. વન વિભાગના વન રક્ષકોએ રેસ્ક્યુ કરી અજગરને પકડી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ચુડેલ ગામે 8 ફૂટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. જિલ્લામાં વરસાદી માહોલ બાદ પૂર્વ પટ્ટીમાં હવે ઠેર ઠેર સર્પ અજગર સહિતના જીવો રહેણાંક વિસ્તારમાં ફરતા થતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. પાવી જેતપુર તાલુકાના ચુડેલ ગામે 8 ફૂટ લાંબો અને 12 કિલો વજન ધરાવતો અજગર જોવા મળતા ચુડેલ ગામના સરપંચ રણજીતભાઈ રાઠવાએ રૂબરૂ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વનરાજસિંહ સોલંકીને ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક વન વિભાગના કર્મચારી વન રક્ષક ઉમેશભાઈ રાઠવા તથા કનુભાઈ રાઠવા બીજલભાઈ મળી ચુડેલ ગામના ખેડૂત વિપિનભાઈ હિંમતભાઈ તડવીના કપાસના વાડામાંથી સલામતીથી અજગરને રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. અજગરને વિભાગના વન રક્ષક ઉમેશભાઈ રાઠવાની ટીમે અજગરને સહી સલામત રીતે પકડી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરતા ગ્રામજનોએ હાશકાર અનુભવ્યો હતો. આમ જોઈએ તો શનિવારે 11:30 વાગે શાળા બંધ થઈ ગઈ હતી. 11:30 વાગે બંધ થઈને અમે ઘરે ગયા હતા. હવે સવારે આજે સોમવારની સવારે 10 વાગે અમે સ્કૂલે આવ્યા. તો જેવું સ્કૂલે આવ્યા એટલે નીચેના નાના શટરનું તાળું તૂટેલું હતું. તે તાળું જોઈને અમને એમ થયું કે ઉપર કંઈક તો થયું જ છે. એટલે ઉપર અમે ધીમે ધીમે વર્ગોની ચકાસણી કરવા માટે આવ્યા, હું અને બીજા એક બેન અમે. તો ચકાસણી કરતાં ખબર પડી કે ઓફિસનું તાળું તૂટ્યું ન હતું, પરંતુ એક રૂમનું તાળું તૂટી ગયું હતું. તો એ તાળું જોતાં ખબર પડી ગઈ. તો અંદર ગયા એટલે સામેના જ અમારું એક ટીવી, જે બાઇસેક જોવા માટે અમે રાખીએ છીએ, એ ટીવી અને સેટઅપ બોક્સ બંને છોડાઈ ગયા હતા. સાથે ત્યાં બાજુમાં જ એક પોર્ટેબલ સ્પીકર અમારું 20,000 સમથિંગ 17-20 હજારનું હતું, તે પણ ન હતું. પછી અંદરની બાજુએ જતાં બધા રૂમોનો દરવાજો એક જ છે. તો અંદરની બાજુ જતાં અમે જોયું તો વેલસ્પૂન દ્વારા અમને 2 પ્રોજેક્ટરો આપ્યા હતા. તેમાંથી એક પ્રોજેક્ટરનો આખું પ્રોજેક્ટર અને તેની આખી સિસ્ટમ પણ છોડાઈ ગઈ. આ રીતનો બનાવ હમણાં બન્યો છે અને પોલીસમાં પણ અમે હમણાં જ તત્કાલ. અંદાજે કેટલા રૂપિયાની ચોરી થઈ છે? અંદાજે આમ જોઈએ તો 81,000 જેવું સમથિંગ ખરું. 81,000 સાથે તમારી બાજુની સ્કૂલ અને બાજુની સ્કૂલમાં પણ આ જ રીતે સેમ તે જ પરિસ્થિતિમાં બાજુની સ્કૂલમાં પણ કોમ્પ્યુટર રૂમમાંથી પ્રોજેક્ટર અને સેટઅપ બોક્સ અને સ્પીકરોની ચોરી થઈ છે. અને ઓફિસ અને એ બધું તોડવાની કોશિશ કરી હતી, પરંતુ ઓફિસ તૂટ્યું નથી. કેટલા વર્ગખંડો તોડ્યા હતા? કેટલા વર્ગખંડના તાળા? અમારો એક જ વર્ગ તોડ્યો હતો, પરંતુ એક વર્ગ નહીં બધા જ વર્ગો એકસાથે જોડાયેલા છે, એટલે બધા જ રૂમમાં ચોરી થઈ હશે.